જેવી રીતે કહેવાય છે ને કે એક હાથે તાળી ના પડે, બંને હાથની જરૂર પડે, એવું જ કંઈક રિલેશનનું છે કે કોઈ પણ રિલેશન મેન્ટેન કરવા માટે ફક્ત એક જ માણસનું બલિદાન કે એક જ માણસનો પ્રેમ ભાવ ના ચાલે, બંને બાજુથી સરખા પ્રયત્નો થવા જોઈએ અને બંને બાજુ સરખી લાગણી પણ જોઈએ. તો ભાઈ હવે કાલે રક્ષાબંધન છે, તમારા ભાઈને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમારે કંઈક ખાસ સ્પેશિયલ ડિલિશિયસ વાનગીઓ તો બનાવવી જ પડશે. તો ચાલો તમને આજે એવી જ બે વાનગીઓ શીખવાડું. પ્રિયંકા ઠક્કર અને ઝિલ શાહ. પ્રિયંકા અને ઝિલ, વેલકમ ટુ ફ્લેવર્સ ઓફ ગુજરાત. થેન્ક યુ. ઓકે, મને જણાવો કે રક્ષાબંધનની બધી તૈયારીઓ થઈ ગઈ? હા. એટલે આમ તો યુઝ્યુઅલી આપણે ગર્લ્સ હોઈએ એટલે બહુ પહેલાંથી વિચારી લીધું હોય કે રક્ષાબંધનના દિવસે હું આ પહેરીશ, એમાંય 1000 કન્ફ્યુઝન હોય, એવું થાય છે પ્રિયંકા? હા. એટલે યુઝ્યુઅલી શું તમે સિલેક્ટ કરતા હો છો કન્ફ્યુઝનમાં? જનરલી તો આવું કંઈ ફેસ્ટિવલ હોય એટલે આપણે ડ્રેસ જ પહેરવાનો હોય. વેસ્ટર્ન તો રેગ્યુલરલી પહેરતા જ હોય, એટલે સારો ડ્રેસ લઈ આવું એક મહિના પહેલાંથી. અને કેટલાક લોકો તો ખૂબ જ સ્પેશિયલ હોય છે કે ભાઈઓ છે એમને મળવા આવતા હોય છે, બરાબર ને? તો તમે મને જણાવો કે તમે રક્ષાબંધનના દિવસે ખાસ કરીને શું કરતા હો છો? આખો રક્ષાબંધનના દિવસે સવારમાં વહેલા ઉઠી અને રેડી થઈ જાઉં પહેલાં તો. બિલકુલ, એ તો થવું જ પડે. હા. અને પછી સારો સમય જોઈને ભાઈને રાખડી બાંધું, એની માટે સરસ ડેકોરેટ કરીને થાળી બી રેડી જ રાખું આગલા દિવસથી. પછી આખો દિવસ અમે સાથે સમય પસાર કરીએ, કારણ કે મારો ભાઈ રહે છે દૂર, તો આ દિવસે આવ્યો હોય એટલે એમ પણ ખૂબ ખુશી હોય, બહુ દિવસે મળ્યા હોઈએ એટલે બસ આખો દિવસ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. અને રાતે એ ટ્રીટ આપે, બપોરે તમે એના માટે જમવાનું બનાવો, એટલે આ જે બધી પ્રોસેસ છે એ જ આખા દિવસને ખૂબ જ ખાસ બનાવે છે. અચ્છા ઝિલ, તમે મને જણાવો કે યુઝ્યુઅલી જે છે ને નાનો ભાઈ હોય ને તો ત્યારે, અને મોટો ભાઈ હોય તો પણ, ભાઈ બહેનમાં મીઠી તકરારો તો ચાલતી જ રહેતી હોય, તમારે એવું થાય છે? થાય છે ને. મારે જે પણ ટીવીમાં જોવાય ને એ જોવા જ ના દે. બસ એ મારે જોવાય, બસ એને જોવું જ ના આવે. એટલે પહેલા એ ઓલરેડી એ જ જોતો હોય પણ આપણને પછી જોવું એટલે તરત જ. બિલકુલ. એના સિવાય બીજું શું? અને એ મારા દીદી સાથે બસ ચેડાવતો જ રહે. અચ્છા. કે મારી મોટી સિસ્ટર છે ને, તો એ એમ કે બસ એ સારું બનાવે ને દીદી સારું ના બનાવે. તો પછી એ આવું તમને ચીડવે છે, તો ખાસ કરીને રક્ષાબંધન છે આવતીકાલે, આજે પ્રૂવ કરી દો. યા, આજે શ્યોર, આજે સરસ મજાની રેસીપી બનાવી દો. યા. પ્રિયંકા, તમે પણ તૈયાર છો? હા. ઓકે, તો શીખી લઈએ રેસીપી. રાઈટ. તો પ્રિયંકા, હવે તમારે આજે એવી કોઈ રેસીપી અમને શીખવાડવાની છે કે જે કાલે બધી જ બહેનો એકદમ પ્રેમથી અને ભાવથી બનાવી શકે, પણ સાથે સાથે એમાં થોડી મીઠાશ તો હોવી જ જોઈએ. હા, એવી કોઈ રેસીપી છે આજે? હા, છે ને. ઓકે, કઈ છે રેસીપી? ચોકો આલમંડ સ્ક્વેર્સ. ખાસ ફીલ કરાવવા માટે આઈ થિંક આ રેસીપી એકદમ પ્રોપર હશે. હા, તો શરૂઆત કરી દઈએ. હા. શું કરીશું સૌથી પહેલાં? સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં બદામ અને દૂધ મિક્સ કરીને બદામને ક્રશ કરીશું. ઓકે. એની માટે એક બાઉલ બદામ લેવાની છે. અચ્છા, આ બદામ આપણે કેવી રીતે તૈયાર કરી છે? આ બદામને આપણે 2-3 કલાક માટે પલાળી રાખવાની છે ગરમ પાણીમાં. ઓકે. અને ત્યારબાદ એના છોતરા ઉતારી લેવાના છે અને એવી રીતે રેડી કરી છે. ઓલ રાઈટ. હવે એમાં દૂધ એડ કરીશું, એક અડધો બાઉલ છે. બરાબર. હવે એને એકદમ ઝીણું ક્રશ કરી લઈશું. ઓલ રાઈટ. ચેક કરી લઈએ. હા. હવે આ બેટર એકદમ રેડી છે. ઓકે. હવે આપણે ગેસ ઓન કરીશું. રાઈટ. શું એડ કરવાનું છે સૌથી પહેલાં? સૌથી પહેલાં આપણે એમાં 3-4 ચમચી જેટલું ઘી લઈશું. બિલકુલ. આ રીતના અલગ મીઠાઈ માટે એક બાઇટ્સ બનતા હોય તો ઘીનો ઉપયોગ તો જરૂરી છે. હા. હવે આપણે આ પેસ્ટ જે બનાવી છે એ એમાં એડ કરીશું. ઓકે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું.
તો હવે એને ક્યાં સુધી મિક્સ કરી લેવાનું છે? હવે દૂધ જે આપણે લીધું છે ને બદામની સાથે, એ દૂધ બળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. ઓકે, એટલે થોડુંક થીક ટેક્સચર આવી જાય ત્યાં સુધી એને આ રીતે મિક્સ કરતા રહેશું. હવે તમે જોઈ શકો છો કે એની અંદર જે દૂધ આપણે એડ કર્યું હતું એ એબ્ઝોર્બ થઈ ગયું છે પ્રોપર. હવે દળેલી ખાંડ અડધો બાઉલ જેટલી લેવાની છે અને આપણે એમાં એડ કરીશું. ઓકે, આઈ થિંક આપણે પ્રોપરલી ક્રશ કરીને એક પેસ્ટ બનાવીને પછી જ બધું મિક્સ કર્યું છે. હા, એટલે આપણે ખાંડ પણ દળીને લીધી છે. હા, હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. પછી મને જણાવો કે યુઝ્યુઅલી જે છે આપણે રક્ષાબંધનના દિવસે એવી જ વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરીએ કે જે ભાઈઓને વધારે ભાવે, કે એમનો જે ટેસ્ટ છે થોડો મેચઅપ થાય. તો તમને લાગે છે કે આ વાનગી તમારા ભાઈને ભાવશે? હા, શ્યોર ભાવશે. એટલે એમની મનપસંદ વાનગી છે કે એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમને વધારે ગમે છે? એટલે મારા ભાઈને સ્વીટ તો ખૂબ ભાવે છે અને ચોકલેટ્સ પણ ખૂબ ભાવે છે. એટલે મેં આ વખતે એવું વિચાર્યું કે એને એક જ બાઇટમાં બંને વસ્તુનો ટેસ્ટ મળી જાય એમ. ઓકે, હવે ખાંડનું પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે. ઓકે, હવે આપણે એમાં એલચી પાવડર એડ કરીશું. અડધી નાની ચમચી જેટલો લેવાનો છે. બરાબર, એને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે કશું એડ કરવાનું છે આમાં? નહીં, બસ હવે ગેસ ઓફ કરી દઈશું આપણે. હવે રેડી થઈ ગયું છે મિશ્રણ, તો એક પ્લેટમાં કાઢી લઈએ. હા, ગ્રીસ કરેલી પ્લેટ લેવાની છે એની માટે. ઓકે, હવે એક વાટકી લઈશું, એમાં એને આપણે ઘીથી ગ્રીસ કરીશું. ઓકે, અને આ બેટર જે છે એને પ્રોપર થાળીમાં પાથરી દઈશું. ઓકે, આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે આપણે? આપણે આના પછી ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને એની ઉપર રેડવાની છે, એટલે એ આપણે રેડી કરીશું ત્યાં સુધીમાં 5-1 મિનિટમાં એની વરાળ જે છે એ નીકળી જશે. ઓકે, હવે આ બેટર આપણે બરાબર પાથરી દીધું છે. હવે આપણે એક બાઉલમાં ડબલ બોઇલરની રીતથી ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીશું. હવે આપણે ડાર્ક ચોકલેટના બાઉલને એમાં મૂકીશું. હવે થોડી વારમાં ચોકલેટ મેલ્ટ થઈ જશે, પછી આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરવાની છે. રાઈટ, થઈ ગઈ છે હવે મેલ્ટ ચોકલેટ. હા, ઓકે, હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. ઓલ રાઈટ, તમે જોઈ શકો છો કે ચોકલેટ એકદમ મેલ્ટ થઈ ગઈ છે. રાઈટ, હવે આપણે એને આ પ્લેટમાં રેડી લઈશું. ઓકે, જે આપણે એક મિશ્રણ રેડી કર્યું છે, હા, એની ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. હા, હવે આપણે એને ટેપિંગ કરીને એને આવી રીતે ફેલાવવાની છે. રાઈટ, તો તમે જોઈ શકો છો કે એકદમ સ્પ્રેડ અને એકદમ પથરાઈ ગઈ છે બિલકુલ ચોકલેટ. હવે આપણે એની ઉપર પિસ્તાની કતરણથી ડેકોરેશન કરીશું. ઓકે, એટલે થોડું આલમંડનો ટેસ્ટ તો મળશે સાથે ડાર્ક ચોકલેટનો. હા, અને આ રીતે ઉપરથી પિસ્તાની કતરણનો. હા, તો હવે આ ડીશ રેડી છે. પણ આપણે જે ડાર્ક ચોકલેટ એની ઉપર એડ કરી છે ને, એના કારણે એને ઠંડુ થતાં થોડી વાર લાગશે. એટલે લગભગ આપણે 1-1.5 કલાક જેટલું એને ઠંડુ થવા દેવું પડશે, પછી આપણે એના પીસીસ કરી શકીશું. ઓકે, પીસીસ આપણે પ્લેટમાં કાઢી લીધા છે, હવે સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું. ઓકે, અરે વાહ, સર્વિંગ પ્લેટમાં આપણે રાખડી પણ મૂકી છે. હા, તો રેડી છે આપણી ચોકો આલમંડ સ્ક્વેર્સ. ઓકે, આઈ થિંક રક્ષાબંધન માટે પરફેક્ટ રેસીપી છે. હા, અને આવી રીતે જો આપણે એક થાળી રેડી કરીને જ્યારે રક્ષાબંધનનો પર્વ હોય તો ભાઈને ડેફિનેટલી સ્પેશિયલ ફીલ થાય જ, કેમ કે રેસીપી પણ એટલી સારી છે અને સાથે ગળ્યું મોઢું પણ થઈ જાય. હા, થેન્ક યુ સો મચ આ રેસીપી શીખવાડવા માટે. થેન્ક યુ. આલમંડ અને ડાર્ક ચોકલેટ બંનેનો ટેસ્ટ છે, બંનેનું કોમ્બિનેશન એક તો ખૂબ જ સારું લાગે છે. અને આઈ થિંક કોઈ પણ ભાઈને જો આપો તો આમાં થોડું મોડર્ન ટચ પણ હશે અને ટ્રેડિશનલ સ્વીટનો પણ એક ટચ છે. તમે પણ ઘરે ટ્રાય કરો, તેના માટે જોઈ લો ક્વિક રીકેપ.
ચોકો આલમંડ સ્ક્વેર બનાવવા માટે જોઈશે પલાળેલી બદામ એક બાઉલ, દૂધ અડધો બાઉલ, ઘી ચાર ચમચી, દળેલી ખાંડ અડધો બાઉલ, ઇલાયચી પાવડર અડધી ચમચી, ડાર્ક ચોકલેટ એક બાઉલ. ગાર્નિશિંગ માટે જોઈશે પિસ્તાની કતરણ. ચોકો આલમંડ સ્ક્વેર બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સરના જારમાં પલાળેલી બદામ અને દૂધ ઉમેરી ગ્રાઇન્ડ કરી લો. હવે પેનમાં ઘી લો, પછી બદામ અને દૂધની પેસ્ટ ઉમેરી થોડી વાર ચઢવા દો. દૂધ બળી જાય એટલે દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો. પછી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ બરાબર પાથરી દો. હવે ડાર્ક ચોકલેટને ડબલ બોઇલર સિસ્ટમથી મેલ્ટ કરી લો. પછી મેલ્ટ થયેલી ચોકલેટને પ્લેટમાં ઉમેરી બરાબર સ્પ્રેડ કરી લો. હવે પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીને આશરે એક કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દો. પછી કટ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ચોકો આલમંડ સ્ક્વેર. હવે એવી રેસિપી શીખવાની છે કે બીજી એવી રેસિપી જે રક્ષાબંધનમાં આપણે ભાઈ માટે બનાવી શકીએ. તો એના માટે ઝીલ. યુઝ્યુઅલી એવું હોય કે આપણને મીઠાઈ છે, જે આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે, યંગસ્ટર્સને થોડી ઓછી ભાવતી હોય, એટલે આપણે ટ્રાય કરતા હોય કે એમાં ઇનોવેશન્સ એડ કરીને ચોકલેટ એડ કરીએ કે પછી બીજી કોઈ પણ ક્રિએટિવિટી. તો એમાં તમને શું લાગે છે કે એમાં બીજા કયા કયા ઓપ્શન્સ હોઈ શકે? આજે હું કપકેક્સ બનાવવાની છું અને એમાં ચોકલેટ્સ બી ઇનોવેટિવ લાગે. બિલકુલ, બાઇટ્સ છે, કેક્સ છે અને ખાસ કરીને કપકેક્સ, એનો આજકાલ ખૂબ જ ટ્રેન્ડ છે અને એમાં ચોકલેટ છે તો એવરગ્રીન છે. તમારી પર્સનલ ફેવરેટ ફ્લેવર કઈ છે? બટરસ્કોચ. બટરસ્કોચ, તો આજે શું શીખવાડશો? આજે બટરસ્કોચ કપકેક્સ શીખવાડવાની છે. ઓલ રાઈટ, આ રેસિપી તમે ક્યાંથી શીખ્યા? મોમ પાસેથી શીખી છું. શરૂઆત કરી દઈએ? યસ. શું કરીએ સૌથી પહેલાં? સૌપ્રથમ આપણે કન્ડેન્સ મિલ્ક લઈશું. 65 grams કન્ડેન્સ મિલ્ક છે. ઓકે, થિંક કેક છે, કપકેક છે, ભાવે. યા, બહેના તો બહુ જ ભાવે. 30 grams ઓફ બટર લીધું છે. હવે એને આપણે બીટ કરી લઈશું. ઓકે, હવે એમાં આપણે 50 grams ઓફ મેંદો એડ કરીશું અને ફરીથી એને બીટ કરવાનું છે. મિક્સ કર્યા પછી આપણે એમાં જરૂર પડતું દૂધ એડ કરીશું. પછી જેટલું જરૂર પડે ને એટલું એડ કરતા જઈશું આપણે. અચ્છા, આની કન્સિસ્ટન્સી કેવી આવશે? ડ્રોપિંગ કન્સિસ્ટન્સી રાખવાની આપણે. ઓલ રાઈટ, હવે એમાં આપણે સોડા અને પાવડર એડ કરીશું. બેકિંગ પાવડર આપણે 1/4 teaspoon લઈશું અને 1/8 teaspoon આપણે બેકિંગ સોડા લઈશું. ઓલ રાઈટ, અને પછી ફરીથી થોડું બીટ કરીશું. હવે કશું એડ કરવાનું છે આમાં? હા, એમાં બટર સ્કોચ મેઇન એસેન્સ 3-4 drops આપણે બટર સ્કોચ એસેન્સ એડ કરીશું. ઓકે, વધારે નહીં, આ રીતના 3-4 drops છે એ બટર સ્કોચ એસેન્સ એડ કરવાના છે. બસ, હવે આ બેટર તૈયાર છે. અત્યારે બની રહી છે કપકેક અને એ પણ બટરસ્કોચ ફ્લેવરની, રાઈટ? તો બટરસ્કોચ કપકેક્સમાં આપણે બ્રેક પહેલાં એક બેટર રેડી કર્યું છે. આગળ શું કરવાનું છે? ચોકલેટ બિસ્કિટ પાવડરમાં આપણે હવે 1 spoon બેટર એડ કરીશું. ઓકે, જે બેટર રેડી કર્યું છે 1 ચમચી જેટલું આમાં એડ કરવાનું છે. અચ્છા, અત્યારે આપણે ચોકલેટ બિસ્કિટનો ભૂકો લીધો છે, એને પ્રોપરલી આપણે ક્રશ કર્યું છે કે થોડું અધકચરું? ના, પ્રોપરલી ક્રશ કરેલું છે. ઓકે, એના હવે આપણે મિકી બોલ્સ બનાવીશું. એને પ્રોપરલી આપણે ફાઇન મિક્સ કરવાનું છે. હા, હવે આના બોલ્સ બનાવીશું આપણે. અને સ્મોલ સાઈઝના બોલ્સ બનાવવાના છે. ઓકે, તો રેડી કરવાના છે બધા જ આ સાઈઝના બોલ્સ? રેડી કરવાના? હા, રેડી કરવાના છે. ઓકે, એટલે એક નાની સાઈઝનો બોલ આ રીતના રેડી કરીને ત્યારબાદ આ રીતે એક એનો લાંબી સાઈઝનો જે છે એ શેપ આપી દેવાનો છે. આપી દેવાનો છે. ઓકે, આ રીતે રોલ કરી લેવાનો છે. રોલ કરી લેવાનો છે. હવે એના આ બોલ્સને એના ફિલ કરી દેવાનું છે અને આને ટાઈટ પેક કરવાનું છે. ઓકે, જે નાનો બોલ છે અને આ રીતના આપણે વચ્ચે રાખીશું. હા, વચ્ચે રાખવાનું છે. બરાબર, ફરી એક આપણે નાનો બોલ બનાવીશું. સેમ વેથી આપણે બીજા તૈયાર કરવાના છે. ઓકે
કઈ રીતના શેપ આપી દીધો છે, આપણે આગળ શું કરવાનું છે? હવે આપણે આને આગળ આ બેટરને કપકેક્સમાં રેડી કરીશું. કપકેક્સ માટેના જે મોલ્ડ છે મારી રીતે બેટર પોર કરવાનું છે. એવી રીતે બધામાં આપણે ફિલ કરી દઈશું. હવે આપણે આ જે પીસીસ તૈયાર કર્યા છે એનામાં એડ કરીશું. આવી રીતે આને આપણે રેડી કર્યા છે. હવે ફરીથી આપણે બેટર પોર કરીશું. ઓકે ઓકે, ઉપરથી પણ એક લેયર આ રીતે જે રેડી કરેલું બેટર છે એનું કરવાનું છે. હવે આને આપણે બેક કરવા મૂકીશું. ઓકે, કેટલી વાર માટે બેક કરવા મૂકવાની છે? અને 20 મિનિટ્સ માટે 180 ડિગ્રી પર બેક કરીશું. ઓકે, અને ઓલરેડી ઓવન છે એને પ્રીહીટ કરીને જ રાખ્યું છે. ઓકે, તો ફાઇનલી કપકેક્સ રેડી થઈ ગઈ છે અને આ રીતના બેક થઈને એકદમ મસ્ત ફૂલી પણ છે. તો હવે આગળ શું કરવાનું છે? આગળ હવે આપણે પહેલાં એને કટ કરીશું. જે શેપ આપ્યો હતો એ હવે દેખાશે. ઓકે, અને બા પ્રોપરલી બેક થઈ છે એટલે કટ પણ એકદમ પ્રોપર થઈ છે. વાવ. સો હવે આપણે એને વિપ ક્રીમથી પહેલાં ગાર્નિશ કરીશું. ઓકે, જે રીતના બધી જ કપકેક્સમાં કંઈક ને કંઈક અલગ ડિઝાઇન હોય છે. હા. ઓકે, તો આ રીતના આઈસિંગ થઈ ગયું છે. હવે ગાર્નિશિંગ માટે સિલ્વર બોલ્સ અને વર્મી સેલીસથી આપણે ગાર્નિશ કરીશું. ઓકે, થોડી વર્મી સેલીસ લઈશું ચોકલેટની. રાઈટ, આઈ થિંક બટરસ્કોચનો થોડો ટેસ્ટ, ઉપરથી થોડો ક્રીમી ટેસ્ટ એન્ડ ચોકલેટ. યસ, તો આ બટરસ્કોચ કપકેક્સ રેડી છે. બિલકુલ એકદમ આમ જોવા જાવ તો ઇઝી પ્રોસેસ છે, પણ આમાં થોડું સરપ્રાઇઝિંગ ફેક્ટર પણ છે. એટલે અંદરથી પણ થોડો જે છે એ ચોકલેટ બિસ્કિટનો જે આપણે એક બોલ્સ રેડી કર્યા છે એનું પણ એક સરપ્રાઇઝિંગ ફેક્ટર, બટરસ્કોચની ફ્લેવર અને ઘણી બધી વસ્તુ તમે એડ કરી છે. થેન્ક યુ સો મચ આ કપકેક શીખવાડવામાં. થેન્ક યુ. તો કપકેક જોઈને જ ખાવાનું મન થઈ જાય અને એમાં પણ સ્પેશિયલ ઓકેઝન હોય ત્યારે બનાવીએ તો આઈ થિંક એકદમ પરફેક્ટ રેસિપી છે. તમે પણ ઘરે ટ્રાય કરો, તેના માટે જોઈ લો ક્વિક રિકેપ. બટરસ્કોચ કપકેક બનાવવા માટે જોઈશે કન્ડેન્સ મિલ્ક 65 ml, બટર 30 ગ્રામ, મેદો 50 ગ્રામ, દૂધ જરૂર મુજબ, બેકિંગ પાવડર 1/4 teaspoon, બેકિંગ સોડા 1/8 teaspoon, બટરસ્કોચ એસેન્સ 3-4 ટીપા, ડાર્ક ચોકલેટ બિસ્કિટનો ભૂક્કો 1 બાઉલ, વ્હીપ ક્રીમ આઈસિંગ માટે, ગાર્નિશિંગ માટે જોઈશે સિલ્વર બોલ્સ અને ચોકલેટ વર્મિસિલી. બટરસ્કોચ કપકેક બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં કન્ડેન્સ મિલ્ક અને બટર ઉમેરી બીટ કરી લો. હવે મેદો ઉમેરી ફરીથી બીટ કરી લો. પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી બીટ કરી લો. ત્યારબાદ બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લો. હવે બટરસ્કોચ એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. પછી ડાર્ક ચોકલેટ બિસ્કિટના ભૂક્કામાં બેટર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણના બોલ્સ વાળી લો. પછી મિશ્રણના રોલ વાળી શેપ આપી લો અને પ્લેટમાં લઈ લો. હવે બેટરને મોલ્ડમાં ભરી લો. પછી આકાર આપેલા પીસીસ ઉમેરી ઉપર ફરીથી બેટર ઉમેરો. ત્યારબાદ 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ મૂકી બેક કરી લો. બેક થયા બાદ કપકેકને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ લો. પછી વ્હીપ ક્રીમથી આઈસિંગ કરી લો. ત્યારબાદ સિલ્વર બોલ્સ અને ચોકલેટ વર્મિસિલીથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો. તો તૈયાર છે બટરસ્કોચ કપકેક્સ. ભાઈ, બધી જ બહેનો કાલે ભાઈઓને રાખડી બાંધવા જવાના ને? હા. કઈ વિચાર્યું છે શું ગિફ્ટ લેશો? સ્પોર્ટ્સ કાર, આટલી મોટી ગિફ્ટ. અને તમે પ્રિયંકા? હું ભાઈની પાસેથી કાંઈ બી નહીં માગું, બટ જે બી આપશે એક્સેપ્ટેડ, પણ એ જે બી આપશે એ મને ગમશે, જે છે એ બી શ્યોર છે. ઓકે, ચલો ધેટ્સ નાઇસ. તો એકવાર તહેવાર માટે અને ભાઈ બહેનના એક રિલેશન માટે જોરદાર તાલીઓ થઈ જાય. અને ભાઈ, કાલે બધાને જ રક્ષાબંધન સારી જાય એના માટે બંને સુપર રેસિપી શીખવાડી છે. તો સૌથી પહેલાં પ્રિયંકા, તમને કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી મળે છે સર્ટિફિકેટ, જે તમને આપશે તમારી સિસ્ટર. કહીને લાયા હતા કે ના, તું આટલું કે એટલું જ કરજે, પણ સ્માઈલથી આપો યાર. આટલી સરસ રેસીપી છે અને આગળ પણ આટલી સારી સારી રેસીપી ખાવા મળે અને એના માટે જ તમને મળે છે એક ગિફ્ટ પણ.
જોરદાર તાળીઓ થઈ અને ઝીલ તમે આટલી સારી કપકેક બનાવશો અને ભાઈને ખવડાવશો તો સ્પોર્ટ્સ કાર તમારી નક્કી. આજે ખૂબ જ સારી રેસિપી તમે શીખવાડી છે તો તેના માટે કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી તમને પણ મળે છે સર્ટિફિકેટ જે તમને આપશે તમારા ફાધર. અને આવી જ રીતના રેસિપી તમારા સુધી પણ પહોંચાડતા રહો તેના માટે એક ગિફ્ટ પણ. તો ફ્રેન્ડ્સ આવી જ રીતના કાલે રક્ષાબંધન છે એનું સેલિબ્રેશન તો સાથે મળીને કરવાનું છે પણ આવી કોઈ રેસિપી તમારી પાસે હોય તો તેના માટે નોટ કરી લો આ એડ્રેસ. ફ્લેવર્સ ઓફ ગુજરાત, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. તમે મેસેજ દ્વારા પણ વ્યક્તિગત કે ગ્રુપમાં ભાગ લઈ શકો છો. તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 56060 પર મોકલી આપો. ઓકે, તો ફ્રેન્ડ્સ હવે હું તો ક્લિયર છું કે કાલે રક્ષાબંધનના દિવસે મારા ભાઈને સ્પેશિયલ ફીલ કરાવવા મારે શું બનાવું. અને ઓલ થેન્ક્સ ટુ ઝીલ અને પ્રિયંકા, કેમ કે એમણે આટલી સરસ રેસિપી શીખવાડી તો આઈ એમ શ્યોર કે તમારા મગજમાં પણ હવે તમે ક્લિયર હશો કે તમારે કઈ રેસિપી બનાવી છે. તો તમે પણ તૈયારી કરી લો કાલે રક્ષાબંધનની અને તમારા ભાઈને સ્પેશિયલ ફીલ કરાવવા આવી અવનવી વાનગીઓ બનાવો. તમને ઘણી બધી રેસિપીઝ મેં શીખવાડી જ છે અને કાલે ભેગા મળીને કરીશું રક્ષાબંધનનું સેલિબ્રેશન. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ ગુડ બાય.